નમસ્કાર, જેડએક્સ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી અને આજે આપની પાસે આવ્યો છું હનુમાનજી જયંતિના પર્વ નિમિત્તે આપના જીવનની અંદર સુખ શાંતિની અને સમૃદ્ધિ પામવા માટેની ઈચ્છાપૂર્તિ કરવા માટે અવનવા પ્રયોગો લઈને. તો મિત્રજનો, આપણે 19/4/2019 અને શુક્રવારના દિવસે હનુમાનજી જયંતિનો પર્વ અહીંયા ઉજવવામાં આવશે. તો 19 એપ્રિલના દિવસે હનુમાન જયંતિ હોવાથી હનુમાનજી મહારાજને આપણે કેવી રીતે પૂજા કરી હનુમાનજી મહારાજને અવનવા રીઝવવાના પ્રયત્નો કરીશું. તો હનુમાનજી મહારાજનું આપણે અહીંયા જોઈએ તો બાળપણથી જ હનુમાનજી મહારાજ પોતે શૌર્યવાન હતા. હનુમાનજી મહારાજના પિતાનું નામ છે પવનસુત અને માતાનું નામ છે અંજની. તો અહીંયા બાલ્યાવસ્થાની અંદર જ્યારે અંજનીના ત્યાં હનુમાનજી મહારાજનો જન્મ થયો છે, તો અંજની માતા સૌપ્રથમ જ્યારે હનુમાનજી મહારાજને પૈપાન કરાવે છે ત્યારે પોતે રડતા હોય છે. ત્યારે હનુમાનજી મહારાજ જ્યારે માતાની સામે જુએ છે તો હનુમાનજી મહારાજ બાલ્યાવસ્થાના હોવા છતાં પણ પોતાના માતાને કહે છે કે હે માં, આપ કેમ રુદન કરો છો, કેમ રડી રહ્યા છો? ત્યારે હનુમાનજી મહારાજના આવા વાક્યો સાંભળીને અંજની માતા કહે છે કે હે પુત્ર, હે હનુમાન, મને દેવોનો શ્રાપ મળ્યો છે કે ત્યાં કોઈ પુત્ર જન્મ થશે નહીં, અને જો પુત્ર જન્મશે તો માત્ર ને માત્ર 125 વર્ષનું આયુષ્ય હશે. ત્યારે હનુમાનજી મહારાજ આકાશમંડળની અંદર છલાંગ મારે છે અને આકાશમંડળની અંદર છલાંગ મારતા જ હનુમાનજી મહારાજ પોતાના મુખની અંદર સૂર્યને લઈ લે છે અને દેવો હનુમાનજી મહારાજ આગળ પ્રાર્થના કરે છે કે હે હનુમાનજી, આપ આ સૂર્યને તમારા મુખકમળની અંદરથી બહાર કાઢો. ત્યારે હનુમાનજી મહારાજ એક જ વાત કરે છે કે મારા માતાના આ શ્રાપની અંદરથી તમે જો મુક્ત કરશો, મારા માતાને આ શ્રાપની અંદરથી મુક્ત કરશો, તો જ હું આ સૂર્યને બહાર કાઢીશ. ત્યારે દેવોએ બહુ સરસ વાત કરી છે કે હે હનુમાનજી, તમારા માતાને 125 વર્ષનો શ્રાપ હતો, પણ અત્યારે તમે 2 વર્ષથી આપના મુખની અંદર સૂર્યને રાખ્યો છે, તે શ્રાપની અંદરથી તમે મુક્ત થયા છો. એટલે બાલ્યાવસ્થાથી જ દેવોએ તેમને કષ્ટભંજન કીધેલા છે, તેમને દેવોએ અહીંયા શ્રેષ્ઠ સંકટોને હરનાર કીધેલા છે અને શૌર્યવાન કહેલા છે. તે હનુમાનજી મહારાજનું જ્યારે પર્વ આવે છે ત્યારે એ હનુમાનજી મહારાજનું કોઈ મૃત્યુ બતાવ્યું નથી, આ જગતની અંદર પોતે ચિરંજીવી છે અને ભારત એવરેસ્ટની હનુમાનજી રક્ષા કરે છે. તો આપણે હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા માટે આવો અવનવા પ્રયોગો કરી અને દરેક રાશિ અનુસાર હનુમાનજી મહારાજના પ્રયોગો કરવાથી ઈચ્છાદાયી ફળની પ્રાપ્તિ થાય છે. તો હનુમાનજી મહારાજની શક્તિનો તો આપને સૌને ખ્યાલ જ હશે કે હનુમાનજી મહારાજ કેટલા શક્તિશાળી છે. તો એક રામાયણના પ્રસંગ અનુસાર હું આપને એક બીજી આજે વાત કરીશ કે જ્યારે મેઘનાથના બાણથી લક્ષ્મણજી મૂર્છિત અવસ્થાની અંદર પડેલા ત્યારે રામજી આજે અતિશય દુઃખ અવસ્થાની અંદર છે અને એકદમ રામજી રડવા માંડ્યા છે. રામજી કોઈ દિવસ જીવનની અંદર કોઈ શોક અને રુદન કરતા નથી, પણ આજે લક્ષ્મણ મૂર્છિત અવસ્થાની અંદર પડેલા હોવાથી આજે હનુમાનજી મહારાજ તેમને પૂછે કે હે પિતા, હે તાતુતુલ્ય રામચંદ્ર, આપ આટલા બધા દુઃખી થઈ ગયા છો? ત્યારે રામચંદ્ર ભગવાન કહે છે કે હનુમાન, આવતીકાલના સૂર્યોદય પહેલા આજે વૈદ્ય કીધેલું છે કે આવતીકાલના સૂર્યોદય પહેલા દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની કોઈ નહીં લાવે તો લક્ષ્મણજી અહીંયા બિલકુલ મૂર્છિત બની જશે. ત્યારે ભગવાન રામચંદ્રના વાક્યને સાંભળીને હનુમાનજી કીધું છે કે હે પિતા, આપ ચિંતા ના કરશો, આપ સામાન્ય પણ શોક ના કરશો, હું સવારના સમય પહેલા કરતા હું દ્રોણાચલ પર્વત ઉપરથી અહીંયા સંજીવની જડીબુટી લાવી દઈશ. અને ભગવાન હનુમાનજી મહારાજ દ્રોણાચલ પર્વતની અંદર સંજીવની લેવા જાય છે. ત્યારે સંજીવનીને આવતા હોય છે ત્યારે મનની અંદર આનંદ પામતા હોય છે કે આજે મારા આ અવસ્થાના કારણે આજે લક્ષ્મણજી બચી જશે. અને તે જ સમયે નીચે ભરતજીને ખબર પડે છે કે આજે આ હનુમાનજી મહારાજને અભિમાન આવ્યું છે અને તે જ સમયે હનુમાનજી મહારાજને ભરતજી બાણ મારે છે અને તે બાણના થકી હનુમાનજી મહારાજ
ફરીથી પૃથ્વી ઉપર પડે છે ને હનુમાનજી મહારાજની પગની અંદર વાગે છે ત્યારે ભરતજી કહે છે કે હે હનુમાનજી, તમારા અભિમાનના કારણે તમે આજે મારા ક્રોધની અંદર તમે અંકુશિત રાખ્યો નથી, અને હે હનુમાનજી જ્યાં સુધી તમારી કોઈ ભક્તિ, જ્યાં સુધી કોઈ પણ ભક્ત તમારી ભક્તિને યાદ નહીં કરાવે, તમને શ્રાપની અંદરથી મુક્ત નહીં કરાવે, ત્યાં સુધી તમારી કોઈ પણ જે ભક્તિ કરશે તે નિસ્વાર્થ ભક્તિ હશે. માટે મારી મિત્રજનો તમને એક જ પ્રાર્થના છે કે કોઈ પણ હનુમાનજીની ભક્તિ કરો, કોઈ પણ માળા કરો, હનુમાન ચાલીસાનો પાઠ કરો, બજરંગ બાણનો પાઠ કરો, વડવાણ સ્તોત્રનો પાઠ કરો, કોઈ પણ હનુમાનજી મહારાજનું અનુષ્ઠાન કરો તો ભગવાન હનુમાનજી મહારાજની શક્તિને યાદ કરાવવાની છે. કઈ ચોપાઈ દ્વારા? તો હું તમને કહીશ, કહીએ રિચુપતિ સુનુ હનુમાના, કાચુપ સાધુ રહે બલવાના, પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિદાના, કવંસો કાચ કઠિન જગમાહી, જો નહીં હોય તાત તુંપાઈ. આ ચોપાઈ બોલ્યા પછી કોઈ પણ હનુમાનજી મહારાજની પૂજા કરશો તો ભગવાન હનુમાનજી મહારાજની પોતાની શક્તિની યાદ મળશે, અને એ યાદ મળતા તમારા દરેક કાર્યોની અંદર ભગવાન હનુમાનજી પોતાની શક્તિ વડે તમારી ઈચ્છા પૂર્તિ કરશે, તમારે તમામ સંકટોની અંદરથી મુક્તિ પ્રાપ્ત કરાવશે, શત્રુ દોષની અંદર, શત્રુ બાધાની અંદર, શત્રુઓના તકલીફોની અંદરથી ભગવાન હનુમાનજી મહારાજ તમને છુટકારો પ્રાપ્ત કરાવશે. માટે હનુમાનજી મહારાજની પૂજા કરતા પહેલા આ ચોપાઈ અવશ્ય તમારે બોલવી, અને ત્યાર પછી હનુમાનજી મહારાજની પૂજા કરવી. મિત્રો, હનુમાન જયંતિના દિવસે 12 રાશિવાળા જાતકોએ હનુમાનજી મહારાજની કેવી રીતે પૂજા કરવી તે અહીંયા હું જણાવીશ. તો સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિની, તો મેષ રાશિના જાતકોએ સૌપ્રથમ ભગવાન હનુમાનજી મહારાજની પૂજા માટે અહીંયા હનુમાનજી મહારાજની અંદર કોઈ નજીકના મંદિરમાં જવાનું છે. કેસરી કલરની અહીંયા વસ્ત્ર અથવા લંગોટ ભગવાન હનુમાનજી મહારાજને અર્પણ કરવાથી મેષ રાશિવાળા જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થાય છે, અને વેપાર વૃદ્ધિ થાય છે, ઈચ્છિત મનોકામના પરિપૂર્ણ થાય છે. તો મેષ રાશિવાળા જાતકોએ કેસરી કલરનું વસ્ત્ર અથવા લંગોટ ભગવાન હનુમાનજી મહારાજને અર્પણ કરવાની છે. તો અહીંયા વાત છે બીજી રાશિ કહેતા વૃષભ રાશિ, કે વૃષભ રાશિના જાતકોએ હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા માટે હનુમાનજી મંદિરના દર્શને જઈ સૌપ્રથમ દર્શન કરવાના છે. દર્શન કર્યા પછી ભગવાન હનુમાનજી મહારાજને અહીંયા લાલ ધજા અર્પણ કરવાથી વૃષભ રાશિના જાતકોએ અહીંયા સંકટો ઉપાધિઓમાંથી આપણને મુક્તિ મળશે. ત્રીજા નંબરની વાત કરીએ તો અહીંયા મિથુન રાશિના જાતકોએ હનુમાનજી મહારાજની પૂજા 5 દિવેટનો એક દીવો બનાવવાનો છે, અને તે દીવો ભગવાન હનુમાનજી મહારાજના મંદિરમાં જઈ અને પ્રગટાવવાનો છે. તો તે દીવાને પ્રગટાવતા જ તમારા તમામ ઈચ્છિત મનોકામના અહીંયા હનુમાનજી મહારાજ પરિપૂર્ણ કરશે. તો કર્ક રાશિના જાતકોએ આ જ પ્રમાણે હનુમાનજી મહારાજને સૌપ્રથમ હનુમાન જયંતિના દિવસે ઉપવાસ કરી શકો તો બહુ સારું છે. ઉપવાસ કરવાનો છે, ઓમ હનુમંતે નમઃની તમારે 12 માળા કરવાની છે, અને 12 માળા કરી હનુમાનજી મહારાજના દર્શન કરવાના છે. આ કાર્ય કરવાથી આપ તમામ પ્રકારની મુશ્કેલીઓમાં હશો, તેમજ કોઈ પણ માનસિક ટેન્શનમાં હશો, તમારી મુશ્કેલીઓ અને માનસિક ટેન્શનમાંથી આપણને મુક્તિ મળશે. તો વાત કરીએ 5મી રાશિની, સિંહ રાશિની. તો અહીંયા 5મી રાશિની અંદર હનુમાન જયંતિ પર્વ નિમિત્તે હનુમાનજીને અહીંયા સૌપ્રથમ હનુમાનજી મહારાજના દર્શન કરવાના છે. હનુમાનજી મહારાજના દર્શન કર્યા પછી ભગવાન હનુમાનજી મહારાજને સિંદૂર અને ભગવાન હનુમાનજી મહારાજને ચમેલીનું તેલ અર્પણ કરવાથી તમારી રાશિની અંદર હનુમાનજી મહારાજ શુભ ફળની પ્રાપ્તિ કરાવશે. તો કન્યા રાશિના જાતકોએ સૌપ્રથમ માટીના કોડિયામાં સરસવના તેલનો દીવો કરી હનુમાનજી મંદિરમાં મૂકવાથી, હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી હનુમાનજી મહારાજ આપણને શુભદાયી ફળની પ્રાપ્તિ કરાવશે. કન્યા રાશિના જાતકો માટે આ કર્મ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થશે. તુલા રાશિના જાતકો માટે હનુમાનજી મહારાજની કઈ રીતે હનુમાન જયંતિના દિવસે પૂજા કરશો? તો તુલા રાશિના જાતકો સૌપ્રથમ પીપળાના વૃક્ષને નમસ્કાર કરવાના છે, કે હનુમાનજી મહારાજની પૂજા માટે મારે 11 પાનની જરૂરિયાત છે, હું આપના 11 પૂર્ણ કહેતા પાન તોડીશ. તે પ્રાર્થના કર્યા પછી 11 પીપળાના એક સરખા પાન લેવાના છે, કોઈ પણ જગ્યાથી તે પાન ખંડિત ના હોવું જોઈએ. તે એક સરખા પાન લઈ તેને ગંગાજળથી ધોઈ અને તેને
ગંગાજળથી ધોયા પછી કોરા કાપડથી અથવા કપડાથી લૂછી અને તેને અહીંયા ચંદનના ચંદન વડે શ્રી રામ શ્રી રામ શ્રી રામ લખી તે પાન ઉપર શ્રી રામ ચંદન વડે લખી ત્યાર પછી તેની માળા બનાવી હનુમાનજી મહારાજને પહેરાવાથી શુભ લાભની પ્રાપ્તિ થશે. તુલા રાશિના જાતકોને હનુમાનજી મહારાજ પ્રસન્ન થઈ શુભદાયી વરદાનોની પ્રાપ્તિ કરાવશે. તો અહીંયા વૃશ્ચિક રાશિની વાત કરીએ તો સૌપ્રથમ હનુમાન જયંતિના દિવસે હનુમાનજી મહારાજને અહીંયા સૌપ્રથમ વૃશ્ચિક રાશિવાળા જાતકોએ હનુમાનજી મહારાજના 12 પાઠ સ્મરણ કરવાનું છે. કયા 12 પાઠ? ઓમ હનુમંતે નમઃ અંજની પુત્રાય નમઃ વાયુ પુત્રાય નમઃ મહાબલિયે નમઃ રામેષ્ટાય નમઃ ફાલ્ગુન શખાય નમઃ અમિત વિક્રમાય નમઃ અધિતિક્રમણાય નમઃ શીતાશોક વિનાશકાય નમઃ લક્ષ્મણ પ્રાણદાતાય નમઃ દસ ગિરુદર્પાય નમઃ. આ 12 નામના પાઠનું સ્મરણ 12 વખત કરવાનું છે. ત્યાર પછી હનુમાન જયંતિના દિવસે તમારે વૃશ્ચિક રાશિવાળા જાતકોએ અડદનું દાન કરવાનું છે અને અડદનું દાન કર્યા પછી હનુમાનજી મહારાજના દર્શન કરવાના છે. ચમેલીના તેલનો દીવો કરવાનો છે અને ત્યાર પછી બજરંગ બાણનો પાઠ કરવાથી વૃશ્ચિક રાશિવાળા જાતકોને હનુમાનજી મહારાજ શુભ ફળની પ્રાપ્તિ કરાવશે. તમારા માનસિક ટેન્શન તેમજ શુભ લક્ષ્મી વેપારની અંદર પ્રગતિ હનુમાનજી મહારાજ કરાવશે. તો વાત કરીએ ધનુરાશિ, તો ધનુરાશિના જાતકોએ સૌપ્રથમ હનુમાનજી મહારાજને હનુમાન જયંતિના દિવસે સૌપ્રથમ અહીંયા એક શ્રીફળ લેવાનું છે. શ્રીફળની અંદર અહીંયા 12 નાળાચડીના આટા મારવાના છે. 12 આટા માર્યા પછી અહીંયા તેની અંદર ઉપર સિંદૂર લગાવવાનું છે અને સિંદૂર લગાડ્યા પછી તેની ઉપર અહીંયા ચોખા લગાવવાના છે અને ચોખા લગાવ્યા પછી હનુમાનજી મંદિરની અંદર હનુમાનજીના ચરણ કમળની અંદર તે શ્રીફળ મૂકવાનું છે અને ત્યાર પછી ઘરે આવ્યા પછી અહીંયા એક ચમેલીના તેલનો દીવો ઘરે કરવાનો છે અને હનુમાનજી મહારાજને યાદ કરી અને પ્રાર્થના કરવાની છે ધનરાશિવાળાના જાતકોએ. તો આ કરવાથી ધનરાશિવાળા જાતકોને શુભ ફળની પ્રાપ્તિ હનુમાનજી કરાવશે. ત્યાર પછી વાત કરીએ મકર રાશિ, તો આ રાશિના જાતકોવાળાએ સૌપ્રથમ અહીંયા હનુમાનજી ચાલીસાનો પાઠ કરવાનો છે. હનુમાન ચાલીસાનો પાઠ કર્યા પછી એક બનારસી પાન લેવાનું છે. બનારસી પાનની અંદર અહીંયા 11 લવિંગ મૂકવાના છે. 11 લવિંગ મૂક્યા પછી તેની અંદર શ્રી રામ શ્રી રામ શ્રી રામ અહીંયા લખવાનું છે. એક જ વખત શ્રી રામ લખવાનું છે. ત્યાર પછી હનુમાનજી મહારાજના મંદિરની અંદર તે પાનને વાળીને મૂકીને અને ત્યાર પછી ઘરે આવ્યા બાદ હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું છે. શક્ય હોય તો આપ ઉપવાસ કરી શકો તે દિવસે, તો ઉપવાસ કરવાથી આપણને શુભ ફળની પ્રાપ્તિ હનુમાનજી મહારાજ કરાવશે. મકર રાશિના જાતકોએ આ કરવાથી હનુમાનજી મહારાજ તેમજ શનિ મહારાજ આપણને શુભ ફળની પ્રાપ્તિ કરાવશે. તો વાત કરીએ 11મી રાશિ કહેતા કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોએ હનુમાનજી મંદિરની અંદર જઈ તે દિવસે હનુમાનજી મહારાજને લીલા અને પીળા ફૂલો ચડાવવાના છે. ત્યાર પછી અહીંયા 5 દીવા કરવાના છે. 5 દીવાની અંદર સરસવનું તેલ અહીંયા આપણે વાપરવાનું છે, પણ તેલના દીવા આડી વાટના કરવાના છે. ત્યાર પછી આડી વાટના તેલના દીવા કર્યા પછી એક એક દીવાની અંદર 3-3 અડદના દાણા આપણે ઉમેરવાના છે. તેલના દીવાની અંદર 3-3 અડદના દાણા મૂક્યા પછી એક જે દીવો છે તેને શિવજીના મંદિરમાં આપણે મૂકવો છે. એક દીવો છે તે પીપળાના વૃક્ષ નીચે મૂકવો છે અને 3 સરખા દીવા હનુમાનજી મંદિરમાં મૂકવાના છે અને ત્યાર પછી એક એક હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે. અને આ કાર્ય કરવાથી કુંભ રાશિના જાતકોને હનુમાનજી મહારાજ શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ કરાવશે અને આપના રાશિના સ્વામી શનિ પણ શુભદાયી ફળની પ્રાપ્તિ કરાવશે. મીન રાશિના જાતકો, તો આ જાતકોએ એ દિવસે 21 લવિંગની માળા કેસરી કલરના દોરોમાં પરોવી હનુમાનજી મહારાજને અર્પણ કરવાની છે. 21 લવિંગ લેવાના છે, કેસરી કલરના દોરામાં પરોવી હનુમાનજી મહારાજને તે માળા અર્પણ કરવાથી અને તે દિવસે હનુમાનજી મહારાજના
व्रत नो उपवास करवा दे अने त्यार पछी कीधु एक हनुमान चालीसा नो पाठ करवा दे अने त्यार पछी ओम हनुमान जी महावीराय नमः ओम हनुमान जी महावीराय नमः एवं 28 वक्त आ मंत्र नो पठन करवा दे। मीन राशि ना जातको ने हनुमान जी महाराज शुभ संकल्पोनी शुभ इच्छा मय फळोनी प्राप्ति करावशे। વાત કરી 12 રાશિના પ્રમાણે કયા ઉપાય કરવાથી શુભ રાશિ વાળા વ્યક્તિઓને શુભ ફળની પ્રાપ્તિ થાય, તો 12 રાશિની જાતકોને શુભ પ્રયોગો બતાવ્યા છે। પણ અત્યારે હાલ વાત કરીએ તો 12 રાશિની અંદરથી વૃષભ રાશિની અંદર અત્યારે હાલ અહીંયા લોખંડના પાયે લોઢાના પાયે શનિ મહારાજની જ્યારે પનોતીની પસાર થતી હોય, કન્યા રાશિવાળા જાતકોને પણ અત્યારે હાલ 2.5 વર્ષની નાની પનોતી છે, વૃશ્ચિક રાશિવાળા જાતકોને સડાસાતીનો છેલ્લો તબક્કો છે, ધનરાશિવાળા જાતકોને પ્રથમ સડાસાતીનો તબક્કો છે અને મકર રાશિના જાતકોને પણ અહીંયા પનોતી છે। ત્યારે શાસ્ત્ર કહે છે કે શનિ મહારાજની જ્યારે પહોણોતી ચાલતી હોય, સડાસાતી ચાલતી હોય, ત્યારે હનુમાનજી મહારાજની ઉપાસના કરવામાં આવે તો હનુમાનજી મહારાજ શનિ મહારાજ દ્વારા પ્રસન્ન થઈ અહીંયા શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે। તો વૃષભ રાશિવાળા જાતકો અને અહીંયા સૌ પ્રથમ કન્યા રાશિના જાતકો, વૃશ્ચિક રાશિના જાતકો, ધન રાશિના જાતકો અને મકર રાશિના જાતકો માટે હું આપને એક શ્રેષ્ઠ પ્રયોગ આપું છું કે આ 5 રાશિના જાતકોએ હનુમાનજી મંદિરે જવાનું છે। ચણાના લોટની કોઈ પણ વસ્તુ બનાવેલી મીઠાઈ, દાખલા તરીકે વાત કરીએ બુંદી, મગજ કે મોહનથાળ, કોઈ પણ ભગવાન હનુમાનજી મહારાજને પ્રિય એવા ચણાના લોટની બનાવેલી વાનગી આપ ધરાવશો તો હનુમાનજી મહારાજ આપણને શુભદાયી ફળની પ્રાપ્તિ કરાવશે। ત્યાર પછી હનુમાનજી મહારાજના તમે નિત્ય અહીંયા અત્યારે હાલ આપ અનુષ્ઠાન કરજો, જેથી આ 5 રાશિવાળા જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થશે। વૃષભ રાશિના જાતકોને અત્યારે હાલ લોઢાના પાયે પનોતી ચાલતી હોવાથી આર્થિક લાભ જણાય છે। ત્યાર પછી કન્યા રાશિની વાત કરીએ તો અહીંયા હાલ કન્યા રાશિના જાતકો વાળાએ અત્યારે હાલ એમને પણ નાની પનોતી હોવા છતાં આર્થિક લાભ જણાય છે, માનસિક ટેન્શન રહેશે જરૂર પણ આર્થિક લાભ જણાય છે। વૃશ્ચિક રાશિવાળા જાતકોનો છેલ્લો તબક્કો, આ વૃશ્ચિક રાશિના જાતકોવાળાને છેલ્લો તબક્કો હોવાથી અહીંયા માત્ર ને માત્ર 20/1/2020 પછી તેમને શુભ ફળ પ્રાપ્ત જરૂર થશે। ધનરાશિવાળા જાતકોએ ખાસ કરીને અહીંયા પ્રથમ તબક્કો હોવાથી અત્યારે હાલ તેમને સોનાના પાયે અત્યારે હાલ આ તબક્કો હોવાથી અહીંયા છાતી ઉપરથી પ્રસાર થતો હોવાથી અહીંયા સામાન્ય રીતે સાચવવાનું રહેશે। મકર રાશિના જાતકોએ અહીંયા લોઢાના પાયે હોવાથી શનિનો તબક્કો, માનસિક તકલીફો, શારીરિક તકલીફોનો સામનો કરવો પડશે। માત્રને માત્ર હું તો આપને એમ જ કહું છું કે હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા હોય તો હનુમાનજી મહારાજના દર્શન કરજો કડી કાઢીની અંદર, તો ભગવાન હનુમાનજી મહારાજ આપણના દરેક સંકલ્પોને પરિપૂર્ણ કરનાર બનશે। હનુમાનજી મહારાજની નિત્ય પૂજા કરવાથી, કારણ કળિયુગની અંદર દરેક દેવો અહીંયા સ્થિર નથી પણ હનુમાનજી મહારાજ પોતે ચિરંજીવી છે અને ભારતીય વર્ષની અંદર રક્ષા કરે છે। હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા હોય તો રામ નામનો જપ પણ કરજો, જેથી હનુમાનજી મહારાજ આપણા પર પ્રસન્ન થાય। અસ્તુ શ્રેહે જેડ એસ ટીવીની અંદર આપે અમારો આ પ્રોગ્રામ નિહાળ્યો એ બદલ આપનો ધન્યવાદ, આભાર સહ ઓમ નમઃ શિવાય।